એથની મેરી યાદ રાખો અને બેથનીયામાં સિમોન રક્તપિત્તના ઘરે જ્યારે તે જમવા બેઠો ત્યારે એક સ્ત્રી પાસે ખૂબ જ કિંમતી અત્તરનું અલાબાસ્ટર બોક્સ હતું અને તેણીએ બોક્સ તોડી નાખ્યું અને તેને તેના માથા પર રેડ્યું અને કેટલાક એવા હતા જેઓ ક્રોધથી ભરાઈ ગયા અને કહ્યું કે આ મલમ શા માટે વેડફાઈ ગયો કારણ કે તે 300થી વધુ પેન્સમાં વેચાઈ ગયું હોત અને ગરીબોને આપવામાં આવ્યું હોત અને તેઓએ તેની સામે ગણગણાટ કર્યો અને ઈસુએ કહ્યું તેણીને એકલી રહેવા દો તમે તેને કેમ હેરાન કરો છો તેણીએ મારા પર સારું કામ કર્યું છે કારણ કે ગરીબો હંમેશા તમારી સાથે હોય છે અને જ્યારે તમે ઈચ્છો ત્યારે તમે તેમનું ભલું કરી શકો છો પણ હું હંમેશા તમારી સાથે નથી તેણીએ જે કરી શક્યું તે કર્યું છે તે મારા શરીરને દફનવિધિમાં અભિષેક કરવા આગળ આવી છે હું તમને સાચે જ કહું છું કે આખી દુનિયામાં જ્યાં પણ આ સુવાર્તાનો ઉપદેશ કરવામાં આવશે ત્યાં તેણીએ જે કર્યું છે તે તેના સ્મારક તરીકે કહેવાશે માર્ક 14:3-9 તૈસુ ખ્રિસ્ત જ બચાવે છે તેણી એક પુત્રને જન્મ આપશે અને તમે તેનું નામ ઈસુ પાડશો કારણ કે તે તેના લોકોને તેમના પાપોથી બચાવશે મૃત્યુ સવારે 1:21 કેમ કે ઈશ્વરે જગતને એટલો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકમાત્ર પુત્ર આપ્યો જેથી જે કોઈ તેનામાં વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તેને અનંત જીવન મળે યોહાન સવારે 3:16 ઈસુએ તેને કહ્યું હું માર્ગ સત્ય અને જીવન છું મારા દ્વારા સિવાય કોઈ પિતા પાસે આવતું નથી યોહાન 14:6 અન્ય કોઈમાં પણ મુક્તિ નથી કારણ કે સ્વર્ગની નીચે માણસોમાં બીજું કોઈ નામ આપવામાં આવ્યું નથી જેના દ્વારા આપને બચાવી શકાય પ્રેરિતોના કૃત્યો સવારે 4:12 કેમ કે મેં સૌથી પહેલા તમને તે આપ્યું જે મને પણ મળ્યું કે શાસ્ત્રો પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપો માટે કેવી રીતે મરણ પામ્યા અને તે કે તેને દફનાવવામાં આવ્યો હતો તે શાસ્ત્રો અનુસાર ત્રીજા દિવસે ફરી ઉઠ્યો હતો 1 કોરિન્થી 15:3-4 જેમનામાં આપને તેમના લોહી દ્વારા ઉદ્ધાર પાપોની ક્ષમા તેમની કૃપાની સંપત્તિ અનુસાર એફેસી 1:7 4 સત્યો છે જે આપને સંપૂર્ણ રીતે સમજવા જોઈએ 1 ભગવાન તમને ખૂબ પ્રેમ કરે છે તે ઈચ્છે છે કે તમે તેની સાથે સ્વર્ગમાં શાશ્વત જીવન મેળવો કેમ કે ઈશ્વરે જગતને એટલો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકમાત્ર પુત્ર આપ્યો જેથી જે કોઈ તેનામાં વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તેને અનંત જીવન મળે મોહાન સવારે 3:16 તે ઈચ્છે છે કે તમે તેની સાથે પુષ્કળ અને અર્થપૂર્ણ જીવન જીવો ચોર નથી આવતો પણ ચોરી કરવા મારવા અને નાશ કરવા આવ્યો છું હું આવ્યો છું જેથી તેઓને જીવન મળે અને તેઓને તે વધુ પુષ્કળ મળે જોન સવારે 10:10 હોવા છતાં ઘણા લોકો અર્થપૂર્ણ જીવનનો અનુભવ કરતા નથી અને તેઓને શાશ્વત જીવન છે કે કેમ તેની ખાતરી નથી કારણ કે 2 માણસ કુદરત દ્વારા પાપી છે તેથી જ તે ભગવાનથી અલગ છે બધાએ પાપ કર્યું છે કેમ કે બધાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમાથી કમી આવી છે રોમનો સવારે 3:23 પૈસાનો પ્રેમ એ બધી દુષ્ટતાનું મૂળ છે 1 તિમોથી સવારે 6:10 પાપનું વેતન મૃત્યુ છે કારણ કે પાપનું વેતન મૃત્યુ છે રોમનો સવારે 6:23
આઈબલ મૃત્યુના બે પ્રકારનો ઉલ્લેખ કરે છે, શારીરિક મૃત્યુ અને જેમ કે તે પુરુષો માટે એકવાર મૃત્યુ પામે છે પરંતુ આ પછી ચુકાદો, હિબ્રુ સવારે 9:27. આધ્યાત્મિક મૃત્યુ અથવા નર્કમાં ભગવાનથી શાશ્વત અલગતા. પરંતુ ભયભીત, અવિશ્વાસી અને ધિક્કારપાત્ર અને ખૂનીઓ અને વ્યભિચારીઓ અને જાદુગરો અને મૂર્તિ પૂજકો અને બધા જૂઠાણા અગ્નિ અને ગંધકથી બળી રહેલા તળાવમાં તેમનો ભાગ હશે, જે બીજું મૃત્યુ છે. પ્રકટીકરણ 21:8. તો માણસ તેના પાપને કારણે ભગવાનથી અલગ થઈ જાય તો આ સમસ્યાનો ઉકેલ શું છે? અમે ઘણીવાર વિચારીએ છીએ કે ઉકેલો છે ધર્મ, સારા કાર્યો અને સારી રીતભાત. પરંતુ ભગવાન તરફથી એક જ ઉપાય છે. 3. ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં જવાનો એકમાત્ર રસ્તો છે. આ ભગવાનની ઘોષણા છે. ઈસુએ તેને કહ્યું, હું માર્ગ, સત્ય અને જીવન છું. મારા દ્વારા સિવાય કોઈ પિતા પાસે આવતું નથી. યોહાન 14:6. અને અમારા પાપોની સંપૂર્ણ સજા ચૂકવી, કેમ કે ખ્રિસ્તે પણ એક વખત પાપો માટે ન્યાયી અન્યાયીઓ માટે સહન કર્યું છે, જેથી તે આપણને ભગવાન પાસે લાવે, દેહમાં મૃત્યુ પામેલા. પરંતુ આત્મા દ્વારા તેને ઝડપી કરવામાં આવે છે. 1 પીટર 3:18. જેમનામાં આપને તેમના લોહી દ્વારા ઉદ્ધાર, પાપોની ક્ષમા, તેમની કૃપાની સંપત્તિ અનુસાર એફેસી 1:7. ની પાસે શાશ્વત જીવનનું વચન છે. જે પુત્ર પર વિશ્વાસ કરે છે તેની પાસે હંમેશ માટેનું જીવન છે, અને જે પુત્ર પર વિશ્વાસ નથી કરતો તે જીવન જોશે નહીં, પરંતુ ભગવાનનો કોપ તેના પર રહે છે. યોહાન 3:36. કારણ કે પાપનું વેતન મૃત્યુ છે, પરંતુ ભગવાનની ભેટ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા શાશ્વત જીવન છે. રોમનો 6:23. આપને સાચવવા માટે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખવાની જરૂર છે. આપનું મુક્તિ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા ભગવાનની કૃપાને કારણે છે. કારણ કે કૃપાથી તમે વિશ્વાસ દ્વારા બચાવ્યા છો અને તે તમારાથી નથી. તે ભગવાનની ભેટ છે, કાર્યોથી નહીં, જેથી કોઈ વ્યક્તિ બડાઈ ન કરે. એફેસી 2:8-9. કેમ કે જે કોઈ પ્રભુના નામને બોલાવશે તેનો ઉદ્ધાર થશે. રોમનો 10:13. પ્રાર્થના. વિશ્વાસ સાથે આ પ્રાર્થના કરો, પ્રભુ ઈસુ, મને પ્રેમ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હું કબૂલ કરું છું કે હું પાપી છું અને હું તમારી ક્ષમા માટે પૂછું છું. મારા બધા પાપો માટે ચૂકવણી કરવા માટે ક્રોસ પર તમારા મૃત્યુ, દફન અને પુનરુત્થાન માટે તમારો આભાર. હું તમને મારા ભગવાન અને તારણહાર તરીકે વિશ્વાસ કરું છું. હું શાશ્વત જીવનની તમારી ભેટ સ્વીકારું છું અને હું મારું જીવન તમને સમર્પિત કરું છું. તમારી બધી આજ્ઞાઓનું પાલન કરવામાં અને તમારી દૃષ્ટિમાં પ્રસન્ન રહેવામાં મને મદદ કરો. આમેન. જો તમે ઈસુ ખ્રિસ્તમાં ભરોસો રાખ્યો હોય તો નીચેની બાબતો તમારી સાથે થઈ છે. હવે તમારી પાસે ભગવાન સાથે શાશ્વત જીવન છે, અને મને મોકલનારની આ ઈચ્છા છે કે દરેક જે પુત્રને જુએ છે અને તેના પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન મળે છે, અને હું તેને છેલ્લા દિવસે સજીવન કરીશ. યોહાન 6:40. તમારા બધા પાપો ચૂકવવામાં આવ્યા છે અને માફ કરવામાં આવ્યા છે. ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય. પણ આ માણસે પાપો માટે એક જ બલિદાન અર્પણ કર્યા પછી તે ઈશ્વરના જમણે હાથે બેઠો. હિબ્રુ 10:12.
ઈશ્વરની નજરમાં એક નવી રચના છો, તે તમારા નવા જીવનની શરૂઆત છે। તેથી જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તમાં છે તો તે એક નવું પ્રાણી છે। જૂની વસ્તુઓ જતી રહી છે, જુઓ બધી વસ્તુઓ નવી બની ગઈ છે। એક કોરિન્થી સવારે 5:17 તમે ઈશ્વરના બાળક બન્યા, પરંતુ જેટલા લોકોએ તેને સ્વીકાર્યો તેઓને તેણે ભગવાનના પુત્રો બનવાની શક્તિ આપી। તેમના નામ પર વિશ્વાસ કરનારાઓને પણ જ્હોન સવારે 1:12 તારા કાર્યોએ આપણા માટે બચવાનો માર્ગ નથી, પરંતુ આપણા મુક્તિનો પુરાવો અથવા ફળ છે, કેમ કે આપણે તેની કારીગરી છીએ જે સારા કાર્યો કરવા માટે ખ્રિસ્ત ઈસુમાં બનાવવામાં આવ્યા છે, જે ઈશ્વરે અગાઉથી જ નક્કી કર્યું છે કે આપણે તેમાં ચાલવું જોઈએ। એફેસી સવારે 2:10 ભગવાન તારું ભલું કરે।